નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું મુંબઈની મરીન ડ્રાઈવ વિશે તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું મિત્રો હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે તો મિત્રો મુંબઈ વિશ્વનો સૌથી ફિલ્મ ઉદ્યોગ બોલિવૂડ માટે લોકપ્રિય છે આ પર્યટન સ્થળોથી પણ ભરપૂર છે મુંબઈનું મરીન ડ્રાઈવ ખૂબ જ પોપ્યુલર છે મરીન ડ્રાઈવ એ મુંબઈનો એ વિસ્તાર છે જે દરિયા કિનારા પર સ્થિત છે અહીં એટલી બધી ફિલ્મોનું શૂટિંગ થયું છે કે તેની ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ છે પરંપરાગત રીતે મુંબઈમાં શૂટિંગ થતી દરેક ફિલ્મમાં તમને આનો નજારો જોવા મળશે જ મુંબઈની આગવી ઓળખ મરીન ડ્રાઈવ છે અરબી સમુદ્રની ગીરગામ ચોપાટીથી નરીમાન પોઈન્ટને જોડતી ઇંગ્લિશમાં સી આકારની સાડા ચાર કિલોમીટર લાંબી આ ડ્રાઈવના નિર્માણનો શરૂઆતી દિવસ અઢાર ડિસેમ્બર ઓગણીસો વીસ હતો મરીન ડ્રાઈવ પર ચાલતા ચાલતા તમે વિશ્વ વિખ્યાત ચોપાટી સુધી જઈ શકો છો જ્યાં તમને મુંબઈની સ્ટ્રીટ ફૂડ એટલે કે રસ્તામાં લાગેલ ભોજનના સ્ટોલ જેમ કે ભેલપુરી પાણીપુરી સેન્ડવિચ અને ફાલુદાનો આનંદ લઈ શકો છો મરીન ડ્રાઈવમાં અમુક મોંઘા બ્રાન્ડની શોપ પણ એટલે કે દુકાનો અને હસ્તશિલ્પની દુકાનો પણ આવેલી છે મરીન ડ્રાઈવનું મુંબઈમાં ઓગણીસો વીસમાં નિર્માણ કરવામાં આવ્યું હતું રાતના સમયે આ લાઇટથી ઝળહળી ઉઠે છે જેને જોવામાં અવિસ્મરણીય નજારો લાગે છે આ મુંબઈની પહેચાન છે મુંબઈ ભારતનું સૌથી વધારે વિશ્વ નાગરિક શહેર અને આધુનિક ભારતના અનુભવ માટે આ મહત્વપૂર્ણ જગ્યા છે મરીન ડ્રાઈવ અરબસાગરના કિનારાથી લઈને નરીમંત પોઈન્ટ પર સોસાયટી લાઇબ્રેરી અને મુંબઈ રાજ્ય સેન્ટ્રલ લાઇબ્રેરીથી લઈને ચોપાટથી માલાબાગ ક્ષેત્ર સુધી પહોંચે છે રાતના સમયે ઊંચા ભવનમાંથી જોતા મરીન ડ્રાઈવ ખૂબ જ સુંદર દેખાય છે મરીન ડ્રાઈવને ક્વીન્સ નેકલેસ કહેવામાં આવે છે અહીં અદ્ભુત પથ્થરો પર છે જેના પર લોકો બેસીને ફોટાઓ પાડે છે અને દરિયાનો આનંદ લઈ શકે છે તો મિત્રો આજે આપણે જાણી કે મુંબઈની મરીન ડ્રાઈવ વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો